लीमड़ी चौर्यासीनी सन्नी मुस्लिम मुल्तानी जमातनू आठमू जनरल अधिवेशन योजायु। लीमड़ी नेशनल हाईवे पर आवेला राधे रेस्टोरंट खाते चौर्यासी सन्नी मुस्लिम मुल्तानी जमात आठमू अधिवेशन योजायल अने ब्लड डोनेशन कैम्प करवामां आव्यो। लीमड़ी खाते चौर्यासी सन्नी मुस्लिम मुल्तानी जमातनू अधिवेशन में महानुभावोमां पीरे तरीके सैयद हाजी मिया बापू मोटा मिया बापू हाजर रहेल। त्यारे अधिवेशन उद्घाटन उवेश भाई हबीब भाई काड़ावत प्रमुख काठियावाड़ मुल्तानी जमात विभाग ब द्वारा करवामां आव्यु हतु। तेमज अन्य गामोमांथी महानुभावो आगेवानो होदेदारो उपस्थित रह्या हता। तेमज आ कार्यक्रममां हाजर रहेला मेहमानोनुं फूलहार अर्पण करीने साल ओढ़ाड़ी सन्मान करवामां आव्यु। अने आ अधिवेशनमां चौर्यासी सन्नी मुस्लिम मुल्तानी जमात शैक्षणिक क्षेत्रे આગળ આવે અને વ્યાપાર કારોબારમાં પણ આગળ આવે અને પગભર બને એવું સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે જમાતના બંધારણ અંગે આવેલા સલાહ સૂચન તથા સુધારા વધારા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। ચોર્યાસી જમાતના અત્યાર સુધીના હિસાબોની રજૂઆત કરી તેમજ ચોર્યાસી મુલતાની જમાત જૂની કારોબારી કમિટીનું વિસર્જન કરી નવી કારોબારી કમિટીના હોદ્દેદારો અને સભ્યોની વરણી કરી અને નવા હોદ્દેદારો તથા સભ્યોનું ફૂલહાર સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સાથે બ્લડ ડોનેશનના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાઈઓ બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માણસો હાજર રહ્યા હતા। બ્લડ ડોનેટમાં 65 બોટલ જેટલી બ્લડ એકત્રિત થયું હતું। મુસ્લિમ મુલતાની સમાજ ગુજરાતની અંદર ચાર ગુંડામાં વિસ્તરેલા છે। અમારો આ 84 મુલતાની જમાત છે, જે લીમડી ઉપરાંત ભાવનગર બોટાદ રાજકોટ પંથકના અમારા જે મુલતાની ભાઈઓ છે એનો એમના હુંડો છે, એટલે 84 ગામો અગાઉના જમાનામાં હશે એના હિસાબે 84 જમાત કહેવાય છે, 84 મુલતાની જમાત। અને અમારા ગુજરાતમાં ચાર હુંડાઓ છે, 84 જમાત, કાઠિયાવાડી જમાતના બે ભાગ છે, ઝાલાવાડ જમાત અને ગોહિલવાડ જમાત, જે દક્ષિણ ગુજરાતમાં ભાવનગર બાજુના મુલતાનીઓ જેને વસા છે તેની ગોહિલવાડ જમાત છે। આ ચારે ચાર જમાતના અમારા હુંડાના ચારે ચાર હુંડાના અમારા આપીરે તરીકે છે, જે અમારા વંશ વારસાગત આગળ અમારા વડવાઓના પીરોના વારસદારો છે અને આજે અમે એ સિલસિલો પણ જાળવી રાખ્યો છે। આ અમારા 84 જમાતના અગાઉના સમયમાં લીમડી અને લીમડીથી બોટાદ અને ભાવનગરના અમારા જમાતના અમુક સભ્યો અસંતોષ થતાં છૂટા પડેલ અને છૂટા પડેલ તમામ ભાઈઓ આજે અમારા આફિસ સાહેબની દુઆ અને અમારા ગોહિલવાડ જમાત, ઝાલાવાડ જમાત તથા અમારા 84 જમાતના પુરુષભાઈ કુટાભાઈ આવા બધાએ સારું એવું કાર્ય કરતા અમારા સભ્યોએ મહેનત કરી અને આજે એક મંચ ઉપર બધાને બેસાડી અને અમારું આટલું શાનદાર અધિવેશન આજે રાખેલું છે। અને આ અધિવેશનના ભાગરૂપે અમે દેશને પણ કંઈક આપીએ અને આ પબ્લિકને પણ આપીએ એ માટે બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખેલો છે, જેની અંદર અમે સારી સંખ્યામાં બ્લડ એકત્રિત કરી રહ્યા છીએ। સમાજ સંગઠિત બને, શિક્ષિત બને, સંઘર્ષ કરે અને કંઈક ઉમદા ઉદ્દેશ સાથે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ ઉમદા ઉદ્દેશથી 84 મુલતાની જમાત આયોજિત આ આઠમું શાનદાર અધિવેશન આજે લીમડી મુકામે યોજાયું, જેમાં સમગ્ર ગુજરાતમાં મુલતાની સમાજના વિવિધ ચાર ઉમદાઓ છે, 84 જમાત, ઝાલાવાડ જમાત, કાઠિયાવાડ જમાત અને ગોહિલવાડ જમાત, એ પૈકી તમામ જમાતના આગેવાનો શ્રેષ્ઠીઓ અને હોદ્દેદારો એનો એક સંયુક્ત રીતે આ સુંદર મજાનો મેળાવડો જેનું હોસ્ટિંગ કર્યું છે 84 જમાતે, એની સાથે બે બાબતો ખૂબ ઉડીને આંખે વળગે એવી કે જે આ સંમેલનની આ અધિવેશનની એક બહુ જ ઉમદા બાબતો લેખાવી શકાય। એક તો એક વાત કે માણસ પોતાના સમયગાળા દરમિયાન સમાજમાં મતભેદ હોય પણ મનભેદ ન હોય, ક્યારેક મતપંદારથી ભાઈઓ અલગ થતા હોય એમ કાળક્રમે 20-25 વર્ષ પહેલાં આ 84 જમાતમાંથી એક ઊંડો અલગ થયેલો, પણ આજે અમારા પીરે તરીકે હાજીમાં બાપુની દુઆથી અને સમાજના વડીલો અને આગેવાનોના પ્રયત્નોથી તમામ ભાઈઓ બહેનો આજે એકત્રિત થયા છે। સાથે સાથે એક ઉમદા ઉદ્દેશ એવો પણ સેવાયો કે આપણે શિક્ષક બનીએ, સંગઠિત બનીએ, સાથે સમાજનું એક કંઈક કામ કરીએ એવા ઉદ્દેશ સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો, જેમાં લગભગ 45-50 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ છે અને હજુ પણ સાંજ સુધી આ કેમ્પ ચાલવાનો છે, તો એની અંદર પણ એક ઉમદા ઉદ્દેશ સાથે આ કાર્ય થઈ રહ્યું છે।
બે વસ્તુ અત્યંત લેખાવી શકાય કે શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ અને સમાજ માટે કંઈક કરી છૂટીએ એવા ભાવના સાથે આજે સમાજના શ્રેષ્ઠીઓ જે મળ્યા છે. ખૂબ સારું દાન દાતાઓએ પણ આપ્યું છે, કાર્યકરોએ પણ ખૂબ સારી મહેનત કરી છે. આપણું પણ એક ભારત શ્રેષ્ઠ ભારત અનન્ય ભારત બને એવા ઉમદે સાથે સાથે એક સ્વચ્છતાનો પણ મેસેજ સમાજને આપ્યો છે કે મારે કંઈક મારા ઘરથી જ કંઈક સારો એક સ્વચ્છતાનો મેસેજ જાય, સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ એવો એક ઉમદા મેસેજ ગયો છે આજે. તો સમાજની સાથે એક રાષ્ટ્ર ભાવના પણ આપણા સમાજના યુવાનોમાં, બાળકોમાં, બહેનોમાં ખીલે એવા ઉમદા સાથેનો આજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જે આપ સૌને જાણો.